For more updates, subscribe to our channel and enjoy watching the videos. नमस्कार दर्शक मित्रों, हूँ छू प्रणव। स्वागत है तमारू उत्तर गुजरात नी लोकप्रिय चैनल बीके न्यूज टुडे मा। आज ना समाचार ना प्रायोजक छे भगवती साड़ी शोरूम्स डीसा। दर्शक मित्रों, समाचार शुरू करता पहला जोईशु आज ना मुख्य समाचार। ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદથી બનાસ નદીમાં પાણી આવ્યું। પર્યટકોએ કોરોનાને ભૂલી નાહવાની મજા માણી। ડીસામાં ઠાકોર સમાજ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ। 300થી પણ વધુ લોકોએ રક્તદાન કર્યું। બીકે ન્યૂઝ ટુડે ચેનલના ધારદાર અહેવાલના પગલે દલવાડામાં મોબાઈલ ટાવર શરૂ થતા લોકોમાં ખુશીનો માહોલ। પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ડીસાના ગંગેશ્વર મહાદેવ મંદિર પર જુઓ અમારો વિશેષ અહેવાલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। માઉન્ટ આબુમાં પડેલ ભારે વરસાદના કારણે બનાસ નદી વહેતી થઈ છે, જ્યાં આજે શ્રાવણ માસના રવિવારના દિવસે વિશ્વેશ્વર ખાતે દર્શન કરવા અને નાહવા માટે લોકોની મોટી ભીડ જોવા મળી હતી। હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને તમામ ભક્તો ભગવાન શિવની ભક્તિમાં લીન બની રહ્યા છે, ત્યારે આ વર્ષે કોરોના વાયરસના કારણે બનાસકાંઠા જિલ્લાના તમામ પૌરાણિક મંદિરોમાં ભક્તોની પાંખી હાજરી જોવા મળી રહી છે। પરંતુ ચાલુ વર્ષે રાજસ્થાનના માઉન્ટ આબુમાં પડેલ ભારે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદીમાં સારું પાણી આવ્યું છે, જેથી આજે રવિવારના દિવસે વિશ્વેશ્વર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। આજે જાણે ભગવાન ભોળાનાથના ભક્તો કોરોના વાયરસ ભૂલી ગયા હોય તેમ વિશ્વેશ્વર મહાદેવના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા। તો બીજી તરફ છેલ્લા ઘણા સમયથી કોરી ધાકોર પડેલ બનાસ નદીમાં નહિવત વરસાદના કારણે કોઈપણ વ્યક્તિ આવતું ન હતું, પરંતુ છેલ્લા 5 દિવસથી માઉન્ટ આબુમાં પડી રહેલા ભારે વરસાદના કારણે બનાસ નદીમાં નવું પાણી આવ્યું છે, ત્યારે આજે આ નદીમાં નાહવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી। ભક્તોમાં એટલો આનંદ હતો કે હાલમાં ચાલી રહેલ કોરોના વાયરસની મહામારી ભૂલી લોકો મોટી સંખ્યામાં નાતા જોવા મળ્યા હતા। બનાસકાંઠાના બાજુમાં બાલારામ ગામ આવેલું છે, બાલારામ મહાદેવનું મંદિર છે, ત્યાંથી દર્શન કરીને અમે વિશ્વેશ્વરમાં આવ્યા છે। વિશ્વેશ્વરમાં બહુ પુરાણી નદી છે અને અહીંયા બહુ નાહવાની મજા આવે છે, એન્જોય કરવાની મજા આવે છે, બધા નાના નાના બાળકો આવ્યા છે। આજે સન્ડે છે એટલે સન્ડેની સાથે મજા કરવા આવીએ છીએ, ઘરેથી બધા ફેમિલી સાથે આવ્યા છો, ફ્રેન્ડો આવી છે અને બહુ મજા આવે છે। નર્મદાનું પોણી અહીંયા આવી રહ્યું છે અને વિશ્વેશ્વર મહાદેવનું મંદિર છે અને બહુ જ મજા આવે છે અહીંયા। આ વિશ્વેશ્વર મંદિર વર્ષો પુરાણું મંદિર છે, અમે દર સોમવારે અહીંયા નાહવા આવીએ છીએ, ખૂબ જ મજા આવે છે। અહીંયાથી બનાસ નદી વહે છે, અહીંયા શ્રાવણ મહિનામાં ખૂબ જ પબ્લિક અહીંયા મોજ માણવા આવે છે, અહીંયા પાણીનો ખૂબ જ વધારે પડતો વેહ હોવાથી અહીંયા પબ્લિક પણ ઘણી આવે છે। અહીંયા શ્રાવણ મહિનામાં અહીંના પાણીનો ખૂબ જ મહિમા વધારે છે આ નદીનો। અહીં બહુ જૂનું પુરાણું વિશ્વેશ્વરનું મંદિર છે, અહીંયા આગળ મહાદેવનું મંદિર વર્ષો પુરાણું છે, ચોમાસામાં ખૂબ પાણી આવે છે, તે અમે બધા અહીંયા નાહવા આવીએ છીએ। સમગ્ર ભારતભરમાં 74મા સ્વાતંત્ર્ય પર્વની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાની વિવિધ જગ્યાઓ પર રાષ્ટ્રધ્વજને સલામી આપી 74મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ચોથા નેસડા ગ્રામ પંચાયત સરપંચ પરખભાઈ રાજપૂત દ્વારા તિરંગો ફરકાવ્યો હતો। ચોથા નેસડા પ્રાથમિક શાળાના શિક્ષક ગણ અને સીઆર જીતુભાઈ તથા ગામના આગેવાન ધેગાભાઈ તેમજ ન્યાય સમિતિના ચેરમેન ભીખાભાઈ અને ગ્રામજનો હાજર રહ્યા હતા। જો કે કોરોનાની મહામારી ચાલતી હોય, સરકાર દ્વારા જે ગાઈડલાઈન બનાવેલા હોય જેને ધ્યાનમાં રાખીને શાળાના આચાર્ય કે રાજપૂતે આયોજન કર્યું હતું। શાળાના આચાર્ય અને સરપંચ દ્વારા વીર શહીદોને શ્રદ્ધાંજલિ રૂપે બે રાષ્ટ્રપ્રેમના શબ્દો બોલી લોકોને કોરોનાની મહામારીની ગાઈડલાઈનની સમજણ આપી કાર્યક્રમને પૂર્ણાહુતિ કર્યો હતો। શાળાના પટાંગણમાં 74મા સ્વાતંત્ર્ય પર્વ દિનની ઉજવણી હોસ્તેર કરવામાં આવી। કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા સૌએ સોશિયલ ડિસ્ટન્સિંગનું સંપૂર્ણ પાલન કર્યું અને ફરજિયાત માસ્ક પહેરીને જ ધ્વજને સલામી આપવામાં આવી, ધ્વજવંદન કરવામાં આવ્યું। આ શુભ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય ધેગાભાઈ પરમાર, શાળાના આચાર્ય કરશનભાઈ રાજપૂત સાહેબશ્રી, સરપંચ શ્રી પરાગભાઈ, સીઆરસી સાહેબશ્રી જીતુભાઈ તથા સમગ્ર શાળા પરિવારે સાથે રહી અને હોસ્તેર ઉજવણી કરી
અને ભારતની આન બાન અને શાન એવા ત્રિરંગાને સલામી આપી ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ। જ્યારે બીજી બાજુ થરાદ ખાતે આવેલ સરકારી કોલેજમાં ઉજવણી કરવામાં આવી હતી। કોરોનાની મહામારી હોવાના કારણે આ વખતે કોઈ પણ પ્રકારનો કાર્યક્રમ કરવામાં આવ્યો ન હતો। પ્રાંત કલેક્ટર વીસી બોડાણાના હસ્તે ધ્વજરોહણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલ, થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ, થરાદ કોંગ્રેસના અગ્રણી ડીડી રાજપૂત, થરાદ શહેર તાલુકાના પ્રમુખ આંબાભાઈ સોલંકી, નગરપાલિકાના પ્રમુખ લવજીભાઈ વાણિયા, સરકારી કોલેજના આચાર્ય વગેરે હાજર રહ્યા હતા। તેમજ લોકડાઉન દરમિયાન સેવાભાવી લોકો અને સંસ્થાઓને સારા કાર્ય કર્યા છે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા અને 74મા સ્વતંત્ર દિવસ નિમિત્તે સરકારી કોલેજમાં ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। જ્યારે બીજી બાજુ તિયોદરના ઓઢા ગામે પ્રાથમિક શાળાના પ્રાંગણમાં સરપંચ એસ જે ચૌધરીએ ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી હતી અને આઝાદીના તમામ લડવાઈઓને યાદ કરીને તેઓનું યોગદાન મૂલ્ય સમજાવ્યું હતું। જ્યારે વર્તમાન સ્થિતિમાં લોકોને કોરોનાના સંકટમાં સાવચેત રહેવા, વગર કામે બહાર ન નીકળી દેશના કોરોના મુક્ત બનાવવામાં સહયોગ આપવા અપીલ કરી હતી। આ પ્રસંગે શાળાના આચાર્યો, શિક્ષકો તેમજ ગામના આગેવાનો, વડીલો ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે બીજી બાજુ દિયોદર તાલુકાની કક્ષાની ઉજવણી દિયોદરના પ્રાંત કલેક્ટર કચેરીના પ્રાંગણમાં યોજાઈ હતી। પ્રાંત કલેક્ટર દ્વારા ધ્વજવંદન કરાયું હતું અને તાલુકા પંચાયતમાં પ્રવીણસિંહ વાઘેલાએ ધ્વજવંદન કર્યું હતું, જેમાં પ્રાંત કલેક્ટરે જણાવ્યું હતું કે દેશની આઝાદીમાં યોગદાન આપનાર તમામ વીર સ્વાતંત્ર્ય સેનાનીઓ યાદ કરતા હતા। તેઓના બલિદાનને હંમેશા દેશ યાદ રાખશે અને ઋણી રહેશે તેમ ખાસ ઉમેર્યું હતું। જ્યારે તાલુકાના પંચાયતના પ્રમુખ પ્રવીણસિંહ વાઘેલાએ પણ દેશની આઝાદી પૂર્વે દેશમાં એક સોય પણ બનતી નથી, જ્યારે આજે ઉપગ્રહોને અવકાશયાના ચંદ્ર ઉપર મોકલતા મહાન દેશ બન્યો છે, ત્યારે તમામ વીર શહીદો અને આઝાદીના તમામ નામી અનામી લડવૈયાઓને આ દેશના તમામ નાગરિકો ઋણી છે। જ્યારે 74મા સ્વતંત્ર પર્વની ઉજવણી પ્રસંગે પ્રાંત કલેક્ટર ગ્રાઉન્ડ અને તાલુકા પંચાયત ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કરાયું હતું। ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ગુમનસિંહ વાઘેલા, દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા તથા પ્રમુખ પ્રવીણસિંહ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય કેસાજી ઠાકોર, BHO બ્રિજેશ વ્યાસ, મામલતદારની PR ઠાકોર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। 70 વર્ષથી આપણો દેશ અંગ્રેજ શાસનથી ગુલામીથી આઝાદ છે। આપણે જોઈએ તો આજુબાજુના તમામ દેશો, પાકિસ્તાન હોય, નેપાલ હોય, બાંગ્લાદેશ હોય, આ તમામ દેશોમાં લોકશાહી મૂળિયા નથી નાખી શકી। માત્ર એક આપણા દેશમાં જ લોકશાહીએ મૂળિયા નાખ્યા છે અને જેમ ગાંધીજીએ કહ્યું હતું એમ બ્લડલેસ આઝાદી હતી આપણી। 1857થી મંગળ પાંડેના જે વિરોધ હતો એના પછી કંપની સરકાર ગઈ અને બ્રિટિશ શાસન, ક્વીન ઓફ બ્રિટને આ દેશ ઉપર રાજ કર્યું અને બીજા 90 વર્ષમાં 1857થી લઈ। જ્યારે બીજી બાજુ પાટણ જિલ્લાના ચાણસમાં શહીદ પ્રવીણકુમાર તુરીની યાદમાં પરિવારના સભ્યો દ્વારા સતત 2015થી રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી પરિવારના સભ્યો દ્વારા ધ્વજ ફરકાવવાનું અને સાથે કાર્યક્રમના આયોજક આ પરિવાર કરતું આવ્યું છે। ત્યારે 2016થી ચાણસમા તાલુકાના હાઈવે સ્થિત ખીમાણિયા ગામે આવેલ વૃદ્ધાશ્રમ ખાતે કાંકરેજ તાલુકાના કંબોઈ PSCના મેડિકલ ઓફિસર હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। ત્યારે સોશિયલ ડિસ્ટન્સ રાખી આશ્રમના દાદા દાદી, મેજર પ્રવીણકુમાર સહપરિવાર સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। આજ 74મા આઝાદ દિન 15મી ઓગસ્ટ 2020ના રોજ આ દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ખીમેણા મુકામે મને જે ધ્વજારોહણ કરવા માટેનું સન્માન પ્રાપ્ત થયું, સૌભાગ્ય પ્રાપ્ત થયું, તે બદલ હું ખૂબ ધન્યતા અનુભવું છું। અને અત્યારે જે કોરોનાની મહામારી ચાલી રહી છે તેને અનુલક્ષીને અમે સેનિટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક દરેકનો ઉપયોગ કરીને આ વસ્તુનો અમે પૂરેપૂરું ધ્યાન રાખીને આ પ્રોગ્રામને અમે પરિપૂર્ણ કર્યો છે। જ્યારે બીજી બાજુ પાટણ જિલ્લાના સમી મામલતદાર કચેરી ખાતે 74મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રીએ ધ્વજ ફરકાવી સલામી આપી હતી। PSI YV Barot સાથે પોલીસ જવાનોની ટુકડીએ તેમજ અધિકારી કર્મચારીઓ અને નગરજનોએ રાષ્ટ્રગાન સાથે સલામી આપી હતી અને શહીદો અમર રહો, જય જવાન જય કિસાન જેવા દેશભક્તિના નારા લગાવ્યા હતા। તેમજ આ કાર્યક્રમ અંતે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રી દ્વારા કોરોનાની કામગીરીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર
સ્વૈચ્છિક સંસ્થાઓ, અધિકારીઓ તેમજ મીડિયા કર્મચારીઓનું સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા. જ્યારે બીજી બાજુ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુરના નાયબ કલેક્ટરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં રાધનપુર તાલુકાના પંચાયત પ્રમુખ લવજીભાઈ ઠાકોર, તાલુક વિકાસ અધિકારી રાધનપુર, પોલીસ અધિકારી, નાયબ પોલીસ અધિકારી અને તાલુકા પંચાયતનો સ્ટાફ, આરોગ્ય વિભાગનો સ્ટાફ, પોલીસ સ્ટાફ, મામલતદાર કચેરીનો સ્ટાફ, ગ્રામજનો હાજર રહ્યા હતા. જ્યારે બીજી બાજુ પાટણ જિલ્લાના કક્ષાનો ધ્વજવંદન સમારોહ ગુજરાત સરકારના મંત્રી દિલીપકુમાર ઠાકોરની અધ્યક્ષતામાં પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયો હતો. સમગ્ર દેશ અને રાજ્યમાં સ્વતંત્રતાના 74મા મંગલ પર્વને હર્ષો ઉલ્લાસથી આનંદથી ઉજવવામાં આવ્યો હતો. ગુજરાતનો રિકવરી રેટ 77% પહોંચ્યો. રાજ્ય સરકારની કોરોના સામેની આ કામગીરી સકારાત્મક નોંધ. સુપ્રીમ કોર્ટ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને નીતિ આયોગે પણ લીધી અને ગુજરાતના વિસ્તારોમાં સેવા આપતા 1100 જેટલા ધનવંતરી રથની કામગીરીને પણ બિરદાવવામાં આવી. રાજ્યમાં 24 કલાક મેડિકલ હેલ્પલાઇન 104 દ્વારા 7 લાખ કોલનો સંતોષકારક જવાબ પણ આપવામાં આવ્યો. લોકડાઉનના એપ્રિલ 2 મહિનાના સમયમાં 68,80,000 એનએસએફ એટલે રેશન કાર્ડ ધારકોને, 61 લાખ APL 1 રેશન કાર્ડ ધારકોને, એટલે કે રાજ્યની 80% જનતાને 2,000 કરોડથી વધુ કિંમતનું અનાજ વિના મૂલ્યે વિતરણ રાજ્ય સરકાર તરફથી કરવામાં આવ્યું. મુખ્યમંત્રી શ્રી પ્રતિદિન સીએમ ડેશબોર્ડના માધ્યમથી રાજ્યના ખૂણે ખૂણે સંપર્ક જાળવી રાખે. પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે કોરોના વિશે બીકે ન્યૂઝ સ્ટુડિયોના માધ્યમથી લોકોને પૂછવામાં આવ્યું કે હાલની કોરોનાની પરિસ્થિતિ કેવી છે, ત્યારે આવો જાણીએ ચાણસ્માની જનતાનું શું કહેવું છે. વિશ્વ કોરોના મહામારીના પગલે પાટણ જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે અંદાજિત 35,000થી વધુ વસ્તી ધરાવતા ચાણસ્મા શહેરમાં કોરોના કેસોમાં અવિરત વધારો નોંધાયો છે. ત્યારે ચાણસ્મા શહેરમાં 22 અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 74 મળી કુલ 96 કેસો નોંધવા પામ્યા છે અને કોરોનાના કારણે 3થી વધુ મોત થયા છે, ત્યારે જિલ્લાનો આંક 988 પર પહોંચ્યો છે. ચાણસ્મા શહેરમાં જો વાત કરવામાં આવે તો લોકડાઉન સમય ખૂબ જ ઓછા કેસો જોવા મળ્યા હતા, પરંતુ અનલોક બાદ કેસોમાં અવિરત વધારો નોંધાયો. હાલમાં ચાણસ્મા ગ્રામ્ય વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ અને માસ્ક વગર ફરતા લોકોમાં અવનેસ અને જાગૃતિ અભાવ જોવા મળી રહ્યો છે, ત્યારે આવનાર સમયમાં હજુ પણ કેસોમાં વધારો જોવા મળે તો નવાઈ નથી. પાટણ જિલ્લાનું ચાણસ્મા તાલુકામાં એના સ્થાનિકને પૂછીએ કે એની પરિસ્થિતિ શું છે. કાકા, એની કોરોનાની હાલની પરિસ્થિતિ શું છે? હાલની પરિસ્થિતિ થોડી કંટ્રોલમાં તો છે જ, છતાં પણ પબ્લિકને પોતાની રીતે સેફ રહેવું જોઈએ, માસ્ક પહેરવું જોઈએ, ડિસ્ટન્સ રાખવું જોઈએ અને નગરપાલિકાની અને પોલીસની સારી સેવા જ છે. જે દંડ કર્યા પછી તો બહુ સરસ રહ્યું છે ચાણસ્માની અંદર, એટલે હાલ કંટ્રોલ થયો છે કોરોના, પણ કાયમ માટે નાબૂદ થયો નથી હજુ, અને એના માટે કોઈ વેક્સિન ખોદાય તો જ થાય. કોરોનાની જોતા કહીએ તો આખા વિશ્વની મહામારી બરાબર કોરોનામાં ચાણસ્મા તબક્કામાં ઓછો છે, પણ વિષય કેવું છે, ગામડાની જે પબ્લિક આવે છે એનામાં અવેરનેસ ઓછો છે, અને સરકાર પણ થોડું વધારે ચેકિંગ કરે, આરોગ્ય કેવી તરફથી કોઈ બીમાર છે તો એમને ફરજિયાત ટેસ્ટ કરાવે તો કોરોના મંદ હોય છે આપણે કાબૂમાં લઈ શકીએ. ઘણી વાર શું થાય છે, મને એવરેજ કોરોના છે પણ ડર લાગે છે કોરોના ટેસ્ટના કારણે, અથવા લોકો કોરોના થઈ જાય તો ડરથી બીજાના સામાયિક બહિષ્કાર કરે છે, એના કારણથી એ લોકો ટેસ્ટ નથી કરાતા, એનાથી કોરોના ફેલાવો વધારે થાય. તો સરકારે ફરજિયાત, એવો બીમાર લોકોને લાગે તો આશા વર્કર છે એમના પાસે ફરજિયાત ટેસ્ટ કરાવડા તો જેનાથી કોરોના રોકી શકાય એવું છે. અચ્છા, એનું તંત્ર કેવું છે? મતલબ અહીંનું એવરેજ તંત્ર છે, સરકારી તંત્ર એકદમ મજબૂત છે, સારું એવું લોકોમાં અવેરનેસ લાવવા માટે બહુ જ જાગૃતિ કરે છે. પોલીસ મિત્રો છે, આરોગ્ય મિત્રો છે, તાલુકા પંચાયત, મામલતદાર પંચાયત, એ બહુ જ એકદમ એક્ટિવ છે અને એ લોકો દવા છંટકાવ છે અથવા અવેરનેસ દંડ કરવા છે એ બધું સારું કરે છે, આમ કોઈ કનકટ નથી. અચ્છા, આ તા ચાણસ્માના રહીશો, એઓને કેવું છે કે અહીંયા તંત્રનું પણ કામગીરી સારી છે, મતલબ પોલીસની કામગીરી સારી છે. વિશાલ જયસ્વાલ, બીકેડી ટુડે, પાટણ. આજરોજ ડીસા ઠાકોર સમાજના છાત્રાલય ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી. આ રક્તદાન શિબિરમાં 300થી પણ વધુ લોકોએ રક્તદાન કર્યું હતું. રક્તદાન એ મહાદાન છે. રક્ત વગર કેટલીક વાર અનેક લોકો પોતાની મહામૂલી જિંદગી ગુમાવતા હોય છે, ત્યારે રક્ત વગર કોઈની જિંદગી ખોવાનો વારો ન આવે તે માટે દર વર્ષે અનેક સંસ્થાઓ દ્વારા
રક્તદાન શિબિર યોજાય છે. ત્યારે હાલમાં ચાલી રહેલ કોરોના વાયરસની મહામારીમાં અનેક લોકોને રક્તની જરૂરિયાત પડે છે, ત્યારે આવા સમયે આ તમામ લોકોને રક્તદાન મળી રહે તે માટે આજે ઠાકોર સમાજ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા ઠાકોર સમાજ દ્વારા દર વર્ષે લોકજાગૃતિ માટે અનેક સેવાકીય કાર્યક્રમ યોજાય છે, ત્યારે આજે યોજાયેલા રક્તદાન શિબિરમાં 300થી પણ વધુ ઠાકોર સમાજના યુવાનોએ રક્તદાન કર્યું હતું. આજે યોજાયેલા ઠાકોર સમાજના રક્તદાન કાર્યક્રમમાં તમામ રક્તદાતાઓનું સમાજ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું. આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ડીસા દાંતીવાડા ધાનેરા અને લાખણી આયોજિત આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. તેની અંદર અમારા ઠાકોર સેનાના યુવાનો અને સમાજના બધા યુવાનો વડીલો સાથે મળીને અમે આ કાર્યક્રમ કર્યો છે. તેની અંદર અમારે હાલ સુધીમાં લગભગ 200 બોટલો થઈ ગઈ છે અને ફરીથી હજીથી પણ ચાલુ છે. તો આ કોરોના મહામારીની અંદર અમારા યુવાનોને અમે પ્રોત્સાહિત કર્યા છે અને આ સમાજ સેવાની અંદર, કારણ કે અમારે ત્યાં બ્લડ આપવું એક પહેલાં એક મોટી બ્લડ કોઈનું લેવું એ મોટી મુસીબત હતી, પણ આજે પોતાની જાતે જ તૈયાર થઈ અને યુવાનો આ કાર્યની અંદર જોડાયા છે, ત્યારે હું તમામ સેનાના હોદ્દેદારશ્રીઓ અને જે લોકો ડોનર છે અમારા સૈનિકો એમને ખૂબ અભિનંદન આપું છું. અને આ અમે લગભગ વિવિધ ક્ષેત્રોની અંદર અમે બધા કાર્યો કર્યા જ છે અને જ્યારે આ કોરોના મહામારીની અંદર બ્લડની જરૂર છે ત્યારે બ્લડ માટે પણ મોટી સંખ્યાની અંદર અમારા યુવાનો આવ્યા જ છે. દર્શક મિત્રો, ખબરોનો સિલસિલો હજુ યથાવત છે, તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. ભગવતી સાડી શોરૂમ્સ ડીસા, ઉત્તર ગુજરાતનો રિટેલ સેલિંગ્સનો સૌથી મોટો આઉટલેટ્સ ભગવતી ભગવતી ભગવતી. દોઢ દાયકાની સફળતમ સફર બાદ રિટેલ વેચાણમાં તમામ કીર્તિમાનો કંડાર્યા બાદ ગ્રાહક પરિવારોનો અપાર પ્રેમ અને વિશ્વાસ સાથે ભગવતી મેનેજમેન્ટ લાવી રહ્યો છે ભગવતી મેગા સેલ ડ્રાઈવ મેગા સેલ ડ્રાઈવ મેગા સેલ ડ્રાઈવ. તમામ ટોપ ક્લાસ બ્રાન્ડેડ સાડીઓ, ટોપ ક્લાસ હોઝિયારી, રેમન્ડ સોલ્સ એન્ડ બ્લેન્કેટ્સ, ડ્રેસ મટીરિયલ્સ, બ્રાન્ડેડ શૂટિંગ્સ એન્ડ શર્ટિંગ્સમાં પણ, હાઈ રેન્જ વેડિંગ કલેક્શન, બ્યુટી ક્રિએશન્સમાં પણ, બ્રાન્ડેડ કંપનીઓ સાથે ટાઈઅપ કરી ગ્રાહકોને આપવા જઈ રહ્યા છીએ સીધો ફાયદો સીધો ફાયદો સીધો ફાયદો. ન્યુ મેનેજમેન્ટ, ન્યુ ડિસિઝન, અમારો વિશાળ ગ્રાહક પરિવાર એ જ છે એનો સાચો હકદાર. ભગવતી સેલ્યુટ કરે છે. ભગવતી સદાય આપની સાથે. ભગવતી સાડી શોરૂમ, મેઇન બજાર, ડીસા. ફોન 0274-220-652. નક્ષત્ર ઉત્તર ગુજરાતના પાલનપુર જેવા વિકસતા શહેરમાં સુખ સુવિધાનું નવું સરનામું, અફોર્ડેબલ ફ્લેટ્સની સૌને પોસાય તેવી ભવ્ય સ્કીમ. અહીં બાળકો માટે વિશાળ પ્લે એરિયા, બહેનો માટે શોપિંગ સેન્ટર, યુવાનો માટે જીમ, વડીલો માટે યોગા હોલ, મોર્નિંગ વોક માટે ટ્રેક, બાળકોના ઉત્તમ સ્ટડી માટે નજીકમાં શાળાઓ, પુસ્તકોથી સજ્જ લાઇબ્રેરી, અદ્યતન સિનેમા હોલ. નક્શત્ર 9,61,000 થી શરૂ, પ્રધાનમંત્રી આવાસ યોજનાની સબસિડી તથા સરળ હપ્તે લોનની સુવિધા સાથે 2 અને 3 રૂમ રસોડાના ફ્લેટ્સની સ્કીમ ઉપલબ્ધ. નક્ષત્ર, જ્યાં તમારું ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો 8140-555-000. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં ફરી એકવાર બીકેનેસ ટુડે ચેનલ લોકોને વહારે આવી છે. બીકેનેસ ટુડે ચેનલના ધારદાર અહેવાલના પગલે દલવાડામાં મોબાઈલ ટાવર શરૂ થતાં લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. પાલનપુર તાલુકાના દલવાડા ખાતે મોબાઈલ કંપનીઓની આડોડાઈ ગ્રામજનો ત્રસ્ત હતા અને દલવાડામાં કોઈ જ કંપનીનું ટાવર ન આવતા લોકો અને વિદ્યાર્થીઓ મુશ્કેલી ભોગવી રહ્યા હતા, ત્યારે અમારી ચેનલ દ્વારા મોબાઈલ નેટવર્કને લઈ લોકોની સમસ્યાને ઉજાગર કરતો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, જેના પગલે રિલાયન્સ જિયો કંપની દ્વારા મોબાઈલ ટાવર શરૂ કરાતા લોકો અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો અને બીકે ન્યૂઝ ટુડે ચેનલના પગલે મોબાઈલ નેટવર્ક મળતું થતાં ગ્રામજનોએ આ ચેનલનો આભાર વ્યક્ત કર્યો હતો. પાલનપુરના મલાણા ગામના રહેવાસી ચૌધરી રમેશભાઈના ઘરે અજાણ્યા શખ્સો આવીને મારી નાખવાની ધમકી આપી 10-12 લાખના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. બનાસકાંઠા જિલ્લામાં ચોરીના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ચોરોએ જાણે મોટી મોટી ચોરીઓની ઘટનાઓને અંજામ આપવાનું નક્કી કર્યું છે.
તેમ રોજ રોજની ચોરીની મોટી ઘટનાઓ સામે આવી રહી છે। કોરોના વાયરસની મહામારી વચ્ચે અનેક લોકો પોતાના ધંધા રોજગાર છોડી અને પરિવાર સાથે પોતાના વતન તરફ ચાલ્યા ગયા હતા, જેનો લાભ લઈ બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી તસ્કરોએ અનેક મોટી ચોરીઓની ઘટનાને અંજામ આપ્યો છે। ત્યારે કોરોના વાયરસની મહામારીમાં માંડ માંડ કમાઈને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારોને પણ તસ્કરોએ છોડ્યા નથી। ત્યારે પાલનપુર તાલુકાના મલાણા ગામના રહેવાસી ચૌધરી રમેશભાઈ ચહેરાભાઈના ઘરે અજાણ્યા શખ્સો આવીને લૂંટ કરી હતી। રમેશભાઈનું કહેવું છે કે રાત્રે 12 વાગ્યાથી 12:30 વાગ્યાના સમયમાં 6 અજાણ્યા શખ્સોએ આવીને મારી નાખવાની ધમકી આપીને ઘરમાંથી બધા દાગીના લઈ ગયા હતા। તેમનું કહેવું છે કે 10-12 લાખ રૂપિયાના દાગીના હતા, જે અજાણ્યા શખ્સોએ મારી નાખવાની ધમકી આપીને લઈ ગયા હતા। પીપળો એ 24 કલાક ઓક્સિજન આપનારા વૃક્ષ છે, ત્યારે લાખણી તાલુકાના લવાણા ગામના VSSM સંસ્થા, ગ્રામ પંચાયત અને લોક ભાગીદારીથી 15,000 પીપળાના વૃક્ષોનું રોપણ કરી પીપળવન બનાવવામાં આવશે, જેથી રાજ્યમાં એકમાત્ર પીપળવન ધરાવતા ગામની છાપ ઊભી થશે। વૃક્ષવાઓ વરસાદ લાવવાનું સૂત્રને સાકાર કરવા ચોટેલ ગામના અનુસૂચિત જાતિ સમાજના લોકોએ મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે। દરેક વ્યક્તિ એક એક વૃક્ષ વાવી અને કાયમી વૃક્ષનું જતન કરશે એવો અગ્રણીઓએ દાવો કર્યો છે। જ્યારે ચોટેલ ગામના અનુસૂચિત જાતિ સમાજના સ્મશાન ભૂમિમાં વાવ મામલતદાર KK ઠાકોરના વરદ હસ્તે વૃક્ષો વાવી વૃક્ષરોપણનું કાર્યક્રમ આયોજન કરાયું હતું। 500 વૃક્ષ વાવી સ્મશાન ભૂમિને નંદનવન બનાવવા દરેક વ્યક્તિએ સંકલ્પ લીધો હતો અને જ્યાં સુધી વૃક્ષ મોટું નહીં થાય ત્યાં સુધી દરેક વ્યક્તિએ પોતપોતાના વૃક્ષનું જતન કરશે તેવું અગ્રણીઓએ જણાવ્યું હતું, જેમાં લીમડો, પીપળો, અરડુસી, આંબલી, ગુલમોહર જેવા અનેક પ્રકારના વૃક્ષો વાવી પ્રકૃતિને લગતું એક મહાન કામનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે એવા કપરા સમયમાં વાવ મામલતદાર કોરોના વોરિયર્સ બની લોકોના હિત ઇચ્છતા એવા KK ઠાકોર આજે ચોટેલ ગામમાં હાજરી આપી હતી। સરકારની કોરોનાની ગાઈડલાઇન મુજબ કાર્યક્રમ રાખ્યો હતો। લોકોમાં સાચી લાગણી ઊભી કરીને સતત કોરોનાની કપરી પરિસ્થિતિમાં વાવ તાલુકાની પ્રજાને મોટું યોગદાન આપ્યું છે, જેને લઈને લોકોએ મામલતદારને બિરદાવ્યા હતા। ગામના અગ્રણીઓએ એવા કે ચોટેલ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી મંત્રી ગામના અગ્રણી રતનસિંહભાઈએ સાલ ઉડાડીને સન્માન કર્યું હતું, તેમજ લોકો વચ્ચે ગંભીર મહામારી વચ્ચે ખડે પગે ઊભા રહી કોરોનાને નાબૂદ નાથવા કોરોના વોરિયર્સ બની લોકોને ચેતવણી આપતા અને ગંભીરતા દાખવી। કોરોનાની મહામારીમાં KK ઠાકોર વાવ મામલતદારને ચોટેલ ગ્રામજનોએ સાલ ઉડાડીને સન્માન કર્યું હતું। 15 ઓગસ્ટ નિમિત્તે ચોટેલ ગામમાં દલિત સમાજની સ્મશાન ભૂમિમાં અમે લોકો બધા સાથે મળીને 500 વૃક્ષો વાવવાનું આયોજન કરેલ છે। એ વૃક્ષો વાવવા માટે એમને મૃત કરવા માટે મેં માનનીય મામલતદાર સાહેબને આમંત્રણ આપેલું અને મામલતદાર સાહેબના વરદ હસ્તે આજે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલ છે। 500 વૃક્ષો વાવીને પછી પાછળનું જે આયોજન કરેલું છે પાણી પાવાનું બીજું હાથ એ બધી બધા યુવા મિત્રો આ કાર્યક્રમ અમને ઉપાડી લીધેલ છે। વૃક્ષો વાવવું એ મહત્ત્વનું નથી, પણ એને વાવ્યા પછી એનો ઉછેર કરવો, એને મોટો કરવું એ પણ એક આપણી જવાબદારી બને છે। દરેક મિત્રો, દરેક યુવા વર્ગ અને દરેક લોકોને હું વિનંતી કરું છું કે વધારેમાં વધારે વૃક્ષો વાવે। વૃક્ષો આપણને ઘણા બધા ઉપયોગી બને છે અને વૃક્ષો વાવવાથી વરસાદ પણ વધુ પ્રમાણમાં આવે છે, એના વૃક્ષો દ્વારા આપણને ઓક્સિજન પણ ઘણી માત્રામાં મળી રહે છે। પર્યાવરણનું જતન કરીએ, વૃક્ષો બચાવશો તો આપણે આપણું જીવન બચાવી શકીશું। 15 ઓગસ્ટ નિમિત્તે ચોટીલને દલિત સમાજને સ્મશાન ભૂમિમાં બધા આગેવાનો ભેગા થઈ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ ગોઠવ્યો છે। એમના જણાવ્યા મુજબ 500 વૃક્ષો વાવવાનો એમનો લક્ષ્યાંક છે। અહીંયા સ્મશાન ભૂમિમાં વૃક્ષો ઉછેરવામાં આવશે અને વૃક્ષોના કારણે સોયડો થશે અને વૃક્ષોના કારણે વરસાદ પણ વધારે આવે છે। સરકાર એમ કહેશે કે વધુ વૃક્ષો વાવો, વધુ વૃક્ષો વાવો એટલે વરસાદ આવે, સોયડો રહે। વૃક્ષ એક એવું છે કે જે પોતે તડકો અને ઢાઢ વેઠી અને બીજાને રાહત આપે છે। વૃક્ષના કારણે પણ ઓક્સિજન આપણને મળે છે। ખરેખર વધુમાં વધુ વૃક્ષો વાવવો જોઈએ અને આવું આયોજન કરવાવાળા બધા તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। જ્યારે બીજી બાજુ લાખણી તાલુકામાં આવેલા લવાણા ગામની ગૌચરની જમીનમાં અનોખું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। ગામના જાગૃત અને યુવા વર્ગને સાથે લઈ ચાલનાર સરપંચ રામાભાઈ રાજપૂતની મહેનત દ્વારા
ગામની ગૌચરની જમીનમાં ફેન્સી તાર લગાવી 15,000 જેટલા પીપળાના વૃક્ષ રોપવામાં આવ્યા છે. વૃક્ષોની માવજત માટે ડ્રીપ સિસ્ટમ લગાવવામાં આવશે, જેથી ટૂંક સમયમાં જ પીપળ વન બની તૈયાર થઈ જશે. અમારે લવાણા ગામની અંદર અહીંયા વિચરતા સમુદાય સમર્થન મંચ મિત્તલબેનના ટ્રસ્ટ દ્વારા અને લવાણા ગામના સહયોગથી ગામ લોકોના સહયોગથી અહીંયા પીપળ વનનું આયોજન કર્યું છે. અને આ પર્યાવરણના અને જાળવણી માટે કરી અત્યારે આડેધડ જે વૃક્ષોનું કટિંગ થઈ રહ્યું છે અને પર્યાવરણ અત્યારે નો નિકંદન વૃક્ષોનું નીકળી રહ્યું છે, ત્યારે એક નાનો એવો પ્રયાસ સંસ્થા અને ગામ લોકો દ્વારા કરવામાં આવ્યો છે. 15,000 વૃક્ષો વાવી અહીંયા પીપળ વન બનાવવા જઈ રહ્યા છીએ. તો આની અંદર મોટા ભાગના પીપળ જ વાવવાના છે. બીજો વડ છે, એની અંદર ઉમરો આવશે, રાયણ આવશે, કે જેનાથી પક્ષીઓનો એને અંદર ચણ મળી રહે અને એમને બધા અલગ અલગ જાતના અંદર પક્ષીઓનો વાસ થાય એવું બધું અહીંયા જંગલ એક ઊભો કરવાનો ગ્રામ લોકો દ્વારા પ્રયાસ છે. અને એની અંદર મારે લવાણા ગામની યુવા ટીમ એનો બહુ મોટો ફાળો છે અને કામ બધો એ લોકો જાતે ઉપાડી લીધો છે. એ ટીમ દ્વારા જ આ બધું કામ અત્યારે થઈ રહ્યો છે. વૃક્ષો યુવાનો વારાફરતી આવે અને વૃક્ષો વાવે છે, ખાડા કરી જાય છે અને એમનો સહયોગ પણ ખૂબ જ મળે છે. અને અત્યારે વાવણી એનો રોપણીનું કામ ચાલુ છે અને બીજું હજી બાકી છે, હજી રોપવાના બાકી છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો પીપળો 24 કલાક ઓક્સિજન આપનાર વૃક્ષ છે, જેથી પર્યાવરણ માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે. તો બીજી તરફ પીપળા વનમાં પીપળાના વૃક્ષ સાથે ઉમરો, રોયણ, ગુંદી, વડના વૃક્ષો રોપવામાં આવશે, જેથી નામશેષ અને લુપ્ત થઈ રહેલા પક્ષીઓની પ્રજાતિના ઉછેર માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. સાથે સાથે જિલ્લા અને રાજ્યમાં પીપળ વન ધરાવતા ગામની છાપ ઊભી થશે, જે ગામ લોકો માટે ગૌરવની વાત બનશે. લવાણા ગામની ગૌચરની જમીનમાં પર્યાવરણ અને પ્રકૃતિના સહનીય કાર્યક્રમમાં વિચારતા સમુદાય સમર્થન મંચના સચિવ મિત્તલબેન, બનાસકાંઠા સંયોજક નારણભાઈ રાવલ અને ગામના યુવાનો અને સરપંચ રામાભાઈ રાજપૂતનું મોટું યોગદાન મળ્યું છે. આજે લવાણા ગામમાં પીપળ વનનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અને લવાણા ગામની સીમમાં બહુ મોટી જગ્યામાં પીપળોનું વાવેતર કર્યું છે અને વૃક્ષારોપણ કર્યું છે અને એને લીધે ગામ લોકોને પણ ભવિષ્યમાં ફાયદો થાય અને જે એ મિત્તલબેનની સંસ્થા છે VSSM એને લીધે ગામને બહુ હાલ એમને એમના નંદનવન બનાવવા જેવું એમનું સપનું છે અને ગામ લોકોનો પણ પૂરો સહયોગ છે. આમાં ગામ લોકો ખૂબ જ દિલથી બધા યુવાનો મહેનત કરી રહ્યા છે અને સરપંચ પણ અમારા ગામના બહુ ઉત્સાહી છે અને સરપંચને લીધે જ આ બધું કાર્ય મોટા ભાગનું થાય છે. જે સંસ્થાઓ દ્વારા કાર્ય પોતે કરે છે તે કેટલા વૃક્ષો અહીંયા લગભગ 15,000 વૃક્ષો જેવું વાવેતર થવા આવ્યું છે. હજી 15,000 પૂરા થયા નથી પણ થઈ જશે, 15,000નું ટાર્ગેટ છે. હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે ભક્તો ભગવાન ભોલેનાથની ભક્તિમાં લીન થતા હોય છે અને તેમને પ્રસન્ન કરવા માટે તેમની આરાધના કરતા હોય છે. ત્યારે આજે અમે તમને ડીસામાં આવેલા ગંગેશ્વર મહાદેવના દર્શન કરાવીશું. હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે શિવ ભક્તો હર્ષ અને ઉલ્લાસ સાથે શિવની ભક્તિમાં લીન થતા હોય છે. શ્રાવણ મહિનામાં શિવની ભક્તિનો ખૂબ જ મહિમા રહેલો છે અને સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન શિવની આરાધના કરવામાં આવતી હોય છે. પરંતુ હાલ કોરોના વાયરસની વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ ધાર્મિક સ્થળો ખોલવામાં આવ્યા છે, જેમાં તમામ ભક્તો શિવના દર્શન કરી શકતા નથી. માટે જે લોકો ઘરેથી શિવના દર્શન નથી કરી શકતા તેવો લોકો માટે BK ન્યૂઝ ટુડે ઘરે બેઠા શિવલિંગને અને ભોળાનાથના દર્શન કરાવે છે. ત્યારે આજે તમને દર્શન કરાવીશું ડીસામાં આવેલા ગંગેશ્વર મહાદેવના. આ શિવલિંગ 30 વર્ષ પહેલાં સ્થાપવામાં આવેલું છે અને દર વર્ષે આ શિવલિંગની પૂજા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હતા, પરંતુ આ વર્ષે અહીંના પૂજારી દ્વારા શિવલિંગની પૂજા અર્ચના કરવામાં આવે છે અને જે લોકો શિવલિંગના દર્શન કરવામાં અને પૂજા માટે આવી રહ્યા છે તેમના માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી અહીં દર્શન કરવા આવતા લોકો સંપૂર્ણ વ્યવસ્થા સાથે દર્શન કરી શકે અને શિવની ભક્તિનો આનંદ માણી શકે. શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર પાલનપુર હાઈવે ઉપર આવેલા અમૃતનગરમાં અને વંદના બેંગ્લોર સોસાયટીના નાકા ઉપર આવેલું છે.
आ મંદિરની અંદર દર વર્ષે લોકોની ખૂબ ભીડ જામે અને મેળો જામે છે। દર વખતે અહીંયા લગભગ 70-80 ભક્તો મંદિરમાં પૂજા કરવા માટે આવે છે। આ મંદિરની અંદર 10-12 જણા ભક્તો બેસાડી અને અમે પૂજા કરીએ છીએ। પેલા મંદિર એ જૂનું છે, પ્રાચીન મંદિર છે, 25-30 વર્ષ જૂનું એની પ્રતિષ્ઠા થયેલી છે। એ મંદિરની અંદર પણ અમે 5 ભક્તોને બેસાડીને પૂજા કરીએ છીએ। એ મંદિર શરૂઆતમાં નાનું પડતું હતું, એની અંદર ભીડભાડ વધારે રહેતી હતી, એના કારણે કરીને આ મંદિર મોટું અને મોટા ઘેરામાં બનાવવામાં આવ્યું। તો આ મંદિરની અંદર અમે 10-12 ભક્તોને બેસાડી અને પૂજા કરીએ છીએ। ભક્તોનો ખૂબ ભાવ અને શ્રદ્ધા રહેલી છે, ખૂબ આસ્થા રહેલી છે અને હર હર મહાદેવ બમ બમ ભોલેના નાદથી કરીને મંદિર દર વર્ષે ગુંજી ઉઠે છે। અને આ મંદિરમાં જે ભક્તો પૂજા કરે છે એમની ભગવાન મહાદેવ બધી જ મનોકામના પૂર્ણ કરે છે અને એમની દરેક મનોકામના ભગવાન પૂર્ણ કરે છે અને ખૂબ એમને આશીર્વાદ મળે છે। પણ આ વખતે કોરોના મહામારીના હિસાબે આપણે આ ભક્તોને આ મંદિરની અંદર પ્રવેશ આપવામાં આવ્યો નથી। દરેક ભક્તો વતી બ્રાહ્મણ દ્વારા, પૂજારી દ્વારા આ મંદિરમાં અમે પૂજા કરીએ છીએ। એમના બિલીપત્ર બંધાયેલા છે, સંકલ્પ અમે લીધેલો છે, છેલ્લા દિવસે દરેક ભક્તો છોડાવવા પણ આવશે અને એ રીતે આપણે આ મંદિરની અંદર અમે ભક્તોની પૂજા, ભક્તો વતી પૂજારીની અમે પૂજા કરીએ છીએ એમના વતી। અને અમે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે જે ભક્તો આ મંદિરની અંદર જોડાયેલા છે એમની ભગવાન મહાદેવ બધી જ મનોકામના પૂર્ણ કરે અને આવતે વર્ષે બધા જ ભક્તો સાથે મળીને આપણે ભગવાનની પૂજા કરીએ અને આનંદ અનુભવીએ એવી ભગવાન મહાદેવને પ્રાર્થના કરીએ। આ દેશમાંથી, આ વિશ્વમાંથી, આ ગામમાંથી, આ શહેરમાંથી, આપણા ડીસા શહેરમાંથી કોરોના મુક્ત બને એવી ભગવાન મહાદેવની મારી પ્રાર્થના છે। અને બીજા ભક્તોની આસ્થા ન તૂટે એના કારણે કરીને અમે અહીંયા પાઇપલાઇન લગાવેલી છે। આ પાઇપલાઇન દ્વારા લોકો જળ ચડાવી શકે, દૂધ ચડાવી શકે, બહારથી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી અને એ પૂજા થાય છે। તો એવી મારી ભગવાનને પ્રાર્થના છે કે ભગવાન દરેક ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે, સર્વ મનોકામના પૂર્ણ કરે અને આ આપણા વિશ્વમાંથી જે મહામારી આવેલી છે આપણા ભારત દેશમાંથી એ મુક્ત બને અને ભગવાન દરેકને સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરે એવા મારા પૂજારી તરીકે, બ્રાહ્મણ તરીકેના આશીર્વાદ આપું છું। સુખ શાંતિ રાખે, બોલો ભોલેનાથ ભગવાન કી જય, ગંગેશ્વર મહાદેવ કી જય। છેલ્લા 10 વર્ષથી ગંગેશ્વર મહાદેવમાં પૂજા કરવા આવું છું, અહીંયા વંદના સોસાયટીને નાખે ગંગેશ્વર મહાદેવ। છેલ્લા 10 વર્ષથી પૂજા કરું, મારે આત્માને શાંતિ મળે છે, દિલને સકુન મળે છે અને આ કોરોનાને હિસાબે થોડું ડિસ્ટન્સ રાખવું પડે છે। તો અમે લગભગ 12 જણા અહીંયા પૂજા કરીએ એક સાથે બેસી, પણ આજે આ કોરોનાના હિસાબે એક એક જણા પૂજા કરીએ છીએ। હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને બીકેની સ્ટુડિયો દ્વારા અલગ અલગ શિવલિંગના દર્શન કરવામાં આવી રહ્યા છે। આજે તમને દર્શન કરાવીશું ડીસામાં આવેલા ગંગેશ્વર મહાદેવના। આપ જોઈ શકો છો કે જે પ્રમાણે ભક્તો માટે અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે, કોરોનાની મહામારી વચ્ચે જે પૂજારી દ્વારા જે અહીંની જે પૂજા ચાલતી હોય છે તેના દ્વારા એક અલગ પૂજા માટે આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા પાઇપ બાંધવામાં આવી છે જેથી સોશિયલ ડિસ્ટન્સનું પાલન થઈ શકે અને પાઇપ દ્વારા સીધું મહાદેવને પાણી અર્પણ કરી શકાય એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે। બહારથી આવતા જે ભક્તો છે તેમના માટે પણ દોરીને લાઇન કરીને એમની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય અને કોરોનાની મહામારી વચ્ચે જે સરકારે ગાઈડલાઇન આપેલી છે તેનું પાલન કરી શકાય। શ્રાવણ મહિનામાં તો અહીં ખૂબ ભીડ જામતી હોય છે ભક્તોની, પરંતુ હાલ કોરોનાની મહામારી વચ્ચે સરકારે મનાઈ હુકમ કરેલો છે કે વધારે ટોળા કરવાની માટે અહીંયા એક એક ભક્ત આવીને દર્શન કરતા હોય છે। આવા જ બીજા મંદિરના તમને દર્શન કરાવતા રહીશું। કવન જયસ્વાલ, બીકેની સ્ટુડિયો, બનાસકાંઠા। તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। વધુ સમાચાર માટે જોતા રહો બીકેની સ્ટુડિયો એટલે બ્રોડ નોલેજ।